ચાલો માં દાખલો ગણો બધાય કેટલો જવાબ આવે છે ઓપ્શન નંબર બી આવી કે જરૂર છે ઓકે ચાલો ઓપ્શન નંબર બી ચાલો આગળ સીપી માઇનસ સીવી બરાબર આર બાય એમ આવશે ને કેમ કે સીપી સીવી કયું છે વિશિષ્ટ ઉષ્મા છે કયું છે વિશિષ્ટ ઉષ્મા ચાલો પાત્રમાં રહેલો ગેસ પી જીરો છે હવે અણુનું દળ અડધું અને ઝડપ બમણી કરવાથી નવું દબાણ હમ આપણે આવી ગયો ને આગળ દાખલો હ ઓકે આગળ ચલો પણ આવી ગયો શું હતું પી ટુ મોટું આવે કે પી વન મોટું આવે પી વન આવશે ને તો ઓપ્શન નંબર સી થશે ને

અથવા તો શું લખે કોઈ પણ વસ્તુ તમે લખી ને બી ટી કોઈ પણ વસ્તુ તમે લખી શકો ઓકે લખી ચલો હિલિયમ છે કેટલો આવે એટલે થ્રી બાય ટુ મોલ એક ગ્રામ હાલો ગુણ્યા એક હિલિયમ નો એટલે વન બાય ફોર મોલ થઈ ગયા

સીપી અને સીવી હોય તો ગામા બરાબર સીપી બાય સીવી નિયતક આળ હોય તો સીવી નું સૂત્ર ચાલો સીવી નું સૂત્ર આર ગામ માં માઇનસ વન ચલો વાયુનાર હોય તો સરેરાશ મુક્ત પથ કોના વ્યસ્ત પ્રમાણમાં હોય ને એટલે શું થાય લેમડા ડી સ્કર ના કેવા પ્રમાણમાં આવે વ્યસ્ત પ્રમાણમાં આવે આગળ એફ મુક્ત સીપી બાય સીવી આદર્શ વાયુ એ બીજા પાત્રમાં માં બી વાયુ વાયુ બી સમાન તાપમાને ભરેલો છે તાપમાન કેવું છે સમાન આપેલું છે એ વાયુ નું દબાણ અને બી વાયુ દબાણ કરતા બમણું છે ઓકે તો આ શરત અનુસાર એની ઘનતા વાયુ બી ની ઘનતા કરતા એક પોઈન્ટ પાંચ ગણી છે તો વાયુ એ અને બી ના અણુ ભાર ગુણોત્તર શું હશે રોહિબાય એમ ફરીથી વિચારો તો પી બરાબર રોહટી બાય એમ કે એક મિનિટ હ પેલા ચાલો પેલા જાતે ગણો ચાલો ટ્રાય કરો ચાલો પેલા બધા જાતે અત્યારે ટ્રાય કરો હા તો આગળના દાખલા ગણો ચાલો તેને થઈ ગયો હોય તે ગણેલો ના હોય તે લોકો ટ્રાય કરો અત્યારે ચાલો ફટાફટ શું લાવવાનું છે તમારે ઘનતા લાવવાનું છે શું લાવવાનું છે ઘનતા સોરી હા અણુભાર લાવવાનો છે પણ ઘનતા પણ હોવી જોઈએ ને અંદર ઘતાનો પણ તમને સંબંધ આપેલો છે ને હં શું થાય સૂત્ર જો એક વખત તમને ફરીથી પહેલાથી આપણે ઘણી એ રીતે કરાવી દઈએ પીવી બરાબર મ્યુઆર ટી પછી પી બરાબર મ્યુ એટલે એમ બાય એમ ઝીરો વી વી નીચે જ ચાલો તો પી બરાબર પી એમ ઝીરો બરાબર રો આરટી આપણે એમ નો ગુણોત્તર કરતો એટલે એમ ઝીરો કરતા બનાવતો આવશે રો આરટી બાય પી કઈ કઈ વસ્તુ બદલાય છે રો અને પી એટલે શું લખાશે એમ ઝીરો છે રો બાય પી ચાલો તો એમ ઝીરો એ બાય એમ ઝીરો બી ચાલો રો એ બાય રોબી અને ટી બી બાય સોરી પી છે ને પી બી બાય પી એ ચલો રો એ બાય રોબી એ ની ઘનતા બી ની ઘનતા કરતા એક પોઈન્ટ પાંચ એટલે શું લખાય રો એ બરાબર એક પોઈન્ટ પાંચ ઓફ રો બી લખાય

પંચોતેર ઓપ્શન નંબર સી આગળ આપેલા આદર્શ વાયુ નમૂના માટે કયા પદ વડે તમે દર્શાવશો શું હશે પીએમભાઈ કેટી કઈ રીતે હમ શું લખાય ઘનતા લાવવાની છે તો આપણે હમણાં કર્યું તે જ વસ્તુ કરાય ને શું લખાય પીવી બરાબર એમ બાય એમ ઝીરો આર તો પી બરાબર એમ બાય એટલે રો એમ ઝીરો ને શું લખાય એક અણુ દળ ઇન્ટુ એને લખાય અણુ ભારમાં એને જેટલા અણુ હોય ને કેટલા હોય એને જેટલા અણુ હોય તો એક અણુ દળ મૂળ્યા એને ઇન્ટુ આર ટી તો આર એને

તાપમાન ઉપર વી ચલે છે રોટી તો કેટલો ચારસો બાય રૂટ થ્રી આવે તો ઓકે આગળ બે મોલ ઓક્સિજન ચાર મોલ આર્ગોન આ પણ આપણે ગણી ગયા કેટલો આવે અગિયાર આર ઓપ્શન નંબર ડી આગળ આ એક અલગ રીતનો દાખલો છે એવું છે કયા તાપમાને ઓક્સિજન અણુની આરએમએસ ઝડપ પૃથ્વી પરના વાયુમંડળના નિષ્ક્રમણ

તો ઓક્સિજન પોઈન્ટ બે ગુણ્યા દસ ની ત્રણ ઘાત ચાલો તો ટી બરાબર શું લખાશે અગિયાર પી દસ ની ત્રણ નો વર્ગ આવો છે એમ ઉપર જશે અને છેદમાં ત્રણ અને કેબી ચલો મૂકી દો કિંમત અગિયાર પોઈન્ટ બે ગુણ્યા અગિયાર પોઈન્ટ બે દસની છ ઘાત એમ अणु બે પોઈન્ટ છોતેર ગુણ્યા દસ ની માઇનસ છવ્વીસ ઘાત છેદ ત્રણ એટલે એક પોઈન્ટ આડત્રીસ ની માઇનસ ત્રેવીસ આવું થાય ચલો આને સોલ્વ કરવાનું છે તો થશે

છત્રીસ ગુણ્યા દસ ની જો બધામાં ચાર જ ઘાત આપેલી છે ડાયરેક્ટ મેચ કરી હાઇડ્રોજન અને હિલિયમ દ્વિપારીમાણે હાઇડ્રોજન છે પેલો બીજો હિલિયમ છે અને બીજો દ્વિપારીમાણે જેનો દઢ પદાર્થ નથી પરંતુ વધારાની કંપન ગતિ ધરાવે છે તો ગામાં ગોતવાનો છે વાંચો વાંચો જો જો રકમ હું છે વધારાની કંપન ગતિ તો કંપન ગતિના કેટલા હોય હે આઠ કંપન ગતિના આઠ થઈ જાય એકલા કંપન ગતિના એક કંપન ગતિના કેટલા હોય મેં તમને કીધા તા બે હોય ને તો ચાલો એ પ્રમાણે ગણો હવે દાખલો આવી જ છે એમાં કઈ નવું છે નહીં હં ખબર પડે કે ન પડે પેલા તો હાઇડ્રોજન માટે પેલા હાઇડ્રોજન એટલે કયો થાય દ્વિપરિમાણિક એટલે ગામા કેટલો આવશે સેવન બાય ફાઈવ હિલિયમ એટલે એક પારિમાણિક એટલે ફાઈવ બાય થ્રી હવે શું છે એક દ્વિપરિમાણિક છે પછી દઢ છે અને વધારાની શું છે નોર્મલ આવે તે ચલો દઢ પદાર્થ છે એટલે દઢ પદાર્થ એટલે રોટેશન મોશન થશે કે નહીં થાય નહીં થાય ને કંપન ગતિ વધારે એટલે બીજા ચાર આવશે

ચલો બસો ઓગણપચાસ કિલો પાસ્કલ નું દબાણ છે સત્યાવીસ ડિગ્રી તાપમાન છે હાઇડ્રોજન વાયુ ભરેલો છે તો ઘનતા શું આપણે પી એમ ઝીરો બરાબર રો આર ટી આવું લખે ને રો બરાબર પી એમ એમઝીરો છેદમાં આરટી બે આ ટુ ફોર્ટી નાઇન કિલો એટલે દસ ની ત્રણ ઘાત હાઇડ્રોજન વાયુનો નો

આગળ એમાં પરમાણુની સંખ્યા અણુની સંખ્યા નો ગુણોત્તર અણુની આ લખાય ને મ્યુ બરાબર એન અપો એને પીવી બરાબર એના ટી તો એન ચલે છે કઈ કઈ વસ્તુ બદલાય પીવી અને ટી એન ચલે છે પીવી બાય ટી લખે ને ચલો પીએવી અહીંયા પીવી અને નીચે અહીંયા ટી રહેવાનું છે તમારે અહીંયા તાપમાન નવું ટૂટી થાય છે દબાણ થાય છે ટુ પી થાય છે પીવી પીવી ટી ઉડી ગયા ટુ ટુ ઉડીયા ચાર ઉપર લઈએ તો કેટલો જવાબ આવશે ચાર છે એમ એક આ દાખલો આપણે આવી ગયો લગભગ આવી ગયો ને એમ્સને ચાલુ કરી દીધું આપણે ઓકે હા ચાલો હાલ આ એમસીક્યુ આપણ હમણાં આવી ગયો ને ચારસો બાય રૂટ થ્રી ચાલો દિવાલ સાથે અથડાય ત્યારે ફેરફાર ભણી ગયા આપણે પ્રવાહી ને ઘન કરતા વાયુમાં ઝડપી હોય ને વાયુ હલકો હોય ને કેવો હોય હલકો હોય એટલે કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર ડી પ્રવાહી ને ઘન કરતા વાયુમાં ઝડપી હોય છે

આપણે ગતિ ઊર્જા એટલે ઈડેસ બાયનસ એકવીસ ઘાત તાપમાન નવું બસો સત્યાવીસ એટલે પાંચસો અને સત્યાવીસ એટલે કે ત્રણસો આ બે મિનડા બે મિન ઉડી કે ત્રણ વડે ભાગ ચલાવો તો ત્રણ દુ છ અને સાત એટલે સાત ત્રે પોઈન્ટ સાત તો બે પોઈન્ટ સાત અને ગુણ્યા પાંચ એટલે એક પોઈન્ટ જીરો પાંત્રીસ શું આવશે એક પોઈન્ટ જીરો પાંત્રીસ ગુણ્યા દસની માઇનસ એકવીસ ઘાત એટલે આવશે તમારે દસ પોઈન્ટ પાંત્રીસ કરીએ તો દસની માઇનસ બાવીસ ઘાત લખવો પડે ને હમ બાવીસ ઘાત કરી નાખજો ઓકે અથવા તો એ એક પોઈન્ટ કરી નાખજો જે તમને સારું લાગે એ વસ્તુ કેમ હમ ઉભા રહે તો એ ગણતરીમાં આપણે કંઈ કરી અહીં ત્રણ ત્રણ દો છ ઓકે ગુણ્યા દસ છે ને દસ પોઈન્ટ પાંત્રીસ જ આવશે કેટલા આવશે ગુણાકાર કર્યો ને એક મિન્ડો રહી ગયો ને આપણે

સાત કરો આ ચાર અગિયાર સમથિંગ કરતા વધારે આવ્યું ને શું એવું બે કરતા વધારે આવ્યું એટલે બીજું કઈ આવશે એવરેજ આવશે કઈ આવશે એવરેજ એટલે ત્રીજી આવશે મોસ્ટ પ્રોબેબલ આગળ આપણને એની જેવો દાખલો છે તાપમાને એક પારિમાણિક વાયુ નહીં વીએવરેજ વીઆરએમએસ અને વીપી અનુક્રમે સરેરાશ ઝડપ છે પહેલી છે બીજી છે આરએમએસ છે એમએસ છે મોસ્ટ પ્રોબેબલ છે તો અણુનું દળ એમ હોય તો ચાલ તો શું થાય ચાલો એક એક ઓપ્શન જોતા જો પહેલો ઓપ્શન શું છે ચલો પહેલો ઓપ્શન કોઈપણ વળોની અણુની ઝડપ રૂટ્ટુ એ આર એમ કરતા વધુ ના હોય શું થાય ખોટો પડે ને હા કેમ આર એમ મેક્સિમમ કેટલી લઈએ છે આપણે આર એમએસ કેટલી લઈએ છીએ આર એમ હવે કોઈપણ અણુ ઝડપ વીપી બાય રૂટ્ટુ કરતા ઓછી ના હોય એ પણ ખોટું એ ફિક્સ ન હોય કોઈક અણુ રહ્યું હોય તો એની જીરો થઈ જાય ખબર પડે કે નહીં કોક બધા અણુ અલગ અલગ હોય ને આર આપણે શું લઈએ છીએ એવરેજ કરીએ છીએ ને બધાની એવું થોડું ફિક્સ થોડી કહી દીધી કે કોઈ પણ એક અણુ છે બધા એક હજાર કી ગતિ ગતિ કરશે એવું હોય ન હોય ને કોકનો વેગ વધારે હોય કોકનો વેગ કેવો હોય ઓછો હોય એટલે તમે અણુ કોઈ ફિક્સ કરી શકો નહીં એટલે પહેલા બે ઓપ્શન તો આપણા ખોટા પડી ગયા ત્રીજો ઓપ્શન આપણે હમણાં જોઈએ એ પ્રમાણે ખોટો કહેવાય ને કેમ કે મોસ્ટ પ્રોબેબલ પાછળ આવે ને આગળ આવવું જોઈએ ને કેમ એટલું બધું વધી ગયું આમાં ઓકે કેમ ભૂસાઈ ગયું બધું ઓકે તો આ ખોટો આ ખોટો આ પણ ખોટો પડે અણુની ગતિ ઊર્જા થ્રી બાય ફોર એમ વીપી સ્કવેર સાચું પડે ખોટું પડે હમ બોલો સરેરાશ ગતિ ઊર્જા સાચો પડે ને હમ વીપી શું છે મહત્તમ શક્ય ઝડપ છે મહત્તમ શક્ય ઝડપ એટલે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ ચાલો ચલો મોસ્ટ પ્રોબેબલ સ્પીડ નું સૂત્ર શું આવે તો અણુની અણુ ઝડપ પર ખોટી પડે ને હમ ઉપરના ઓપ્શન જોવો તો ચાલો અણુની ઝડપ વધુ ના હોય શકે ઓછી ના હોઈ શકે અણુ ની ઝડપ આપણે કઈ લઈએ છીએ આર એમ એ ઝડપ લઈએ ને ઓકે આપણે ઓકે વીપી લખેલું છે શું લખેલું છે વીપી છે ઓકે તો વીપી બાય રૂટ ટુ કરો તો એટલો થાય

તો આપણને ખબર છે મેક્સિમમ ઝડપ કેટલી હોય છે આરએમએસ એમ ઝડપ કેટલી એટલે વી આરએમએસ એમ કરતાં વધારે હોઈ શકે નહીં એવું હોય ને મેક્સિમમ આપણે કેટલી લઈએ આરએમએસ લઈએ આરએમએસ એમ કરતા વધારે હોય નહીં તો ઓપ્શન નંબર બી થશે ને વધુ ન હોય છે એટલે ઓપ્શન નંબર એ થાય ને રૂટ ટુ વી આરએમએસ ઓકે આપણે કાલે પાછો ફરી એક વખત જોશું મને એમાં કંઈક ડાઉટ લાગે છે ઓપ્શન્સમાં ટ્રાન્સલેશનમાં કંઈક ભૂલ હશે એવું કંઈક હશે હ ઓકે આ કાલે ફરી વખત આપણે જોઈશું કાલે મને યાદ કરવાજો પાછું ચાલો અહિયાં એન ટુ ની એકસો તેત્યાવીસ આપણને ઓટુ ને આરામે જોડો આ તો ભણી ગયો આપણે કે નહીં આવી ગયો ને કેટલા આવે છે સત્યોતેર કંઈક માઇનસમાં તક જવાબ આવતો તો હમ

તાપમાન દસ બે બે ઉડી જાય તો આઠ તરી ચોવીસ એટલે ટુ ફોર્ટી નાઇન આવશે ને એટલે કેટલો થાય બસો ને પચાસ ઓકે પ્લસ કે માઇનસ પ્લસ આવશે ઓકે એ તમને થર્મોડાઇનેમિકમાં વધારે ખબર પડશે કારણ કે તાપમાન વધે તો ડેલ્ટા યુ નું મૂલ્ય કેવું હોય ધન હોય કેવું હોય ધન હોય જો તાપમાન વધતું હોય તો જો અહીંયા આપણે સૂત્ર લખીએ છીએ ને તો હું લખે ડેલ્ટા યુ બરાબર હું લખે એફ વાય ટુ મ્યુ આર ટી ટુ માઇનસ ટી વન લખીએ શું લખીએ ટી ટુ માઇનસ ટી વન એટલે તાપમાન આ વધે વધે એટલે આ કેવું મળે ધન મળે કે ન મળે આ ધન મળે એટલે યુ પણ કેટલું હોય ધન હોય કેવું હોય ધન હોય ખબર પડી કે નહીં ઓકે આ જો તાપમાન ઘટતું હોય શું થાય તાપમાન ઘટતું હોય તો ડેલ્ટા યુ કેવું આવશે નેગેટિવ આવે કેવો આવે ઋણ આવે ઓકે ચાલો આગળ આ પણ આપણે આવી ગયો શું હતું ઓક્સિજન નો અણુ દળ બે તમને આપેલા છે ને બત્રીસ બોલો વીઆર ચલે છે

ઓકે નહીં સાત ચોક્યાવીસ થાય ને એટલે સાત જ આવશે કેટલા આવશે સાત જ આવશે હા ઓકે પોઈન્ટ સુડતાલીસ આગળ રિલેક્સેશન સમય ગોતવાનો છે હવે કોઈ મને કહે છે રિલેક્સેસ સમય કોને કહેવાય બે અથડામણ વચ્ચેનો સમય ઓકે તમારે કરંટમાં ટોપિક આવતો છે બારમા ધોરણમાં આવે ને

ચલો લેમડા નું સૂત્ર વનપોન રૂટ ટુ પાયર વીટ શું થાય તમને કઈ વસ્તુ આપેલી છે તાપમાન આપેલું છે દબાણ આપેલું છે અને અણુની ત્રિજ્યા આપેલી છે તો કઈ સૂત્ર મૂકશું ઓક્સિજન વાયુ પણ આપેલું જો વાયુ આપેલો એટલે કઈ સૂત્ર મુકાય અણુ ભરવાળું મુકાય કે ના મુકાય વાયુ આપેલો એટલે અણુભર ખબર પડે ને એટલે શું લખાય પણ તમને સંખ્યા ઘનતા ખબર નથી તો સંખ્યા ઘનતા ફેરીને આપણે સૂત્ર લેવા તા હું લેવા તા પાય પી અને ટી ના સ્વરૂપમાં એવું હતું કે નહીં યાદ છે કે નહીં નો ખબર હોય તો તારી લેવાનું શું લાવી બરાબર એન અપોન એન આર ટી તો અહીંયા પી બરાબર એન અપોન વી એટલે સ્મોલ એન થાય

આની ગણતરી કરવાની છે ચાલો ગણતરી કરતા તો આવડશે ને ગુણાકાર ભાગાકાર ઓકે નજીકના મૂલ્યમાં તમારે લાવવાનો છે એટલે તમારે ખાલી ઘાત સરખાવાની થાય શું સરખાની થાય ઘાત સરખાવાની થાય તો ખાલી ઘાત સરખાવી દઈએ ચાલો તો અહીંયા સો છે બત્રીસ એટલે ચાર છે ઓકે બત્રીસ ગુણ્યા આઠ કરો તો આઠ દો સોળ આઠ ત્રીસ ચોવીસ ને એક પચીસ એટલે બસો છપ્પન એટલે સોળનું થાય ને શું થાય સોળ ને દસ એટલે એકસો સાહીઠ થયા ઉપર આ કેટલું થયું એકસો ને સાઈઠ નીચે અહીંયા ત્રણ ને ત્રણ દુ છ એકસો સાઈઠ ભાગે છ કરો એટલે એક મિન્ડો આવશે નીચેની ગાત લો ખાલી ત્રેવીસ ઘાતમાંથી પાંચ ગાત જાય તો અઢાર વધશે હજી બે ત્રણ ગાત ઘટે એમ કેમ થયું એક વસ્તુ આપણે લખવાની રહી ગઈ છે ઓકે પાય એન્ડ ડી સ્કવેર છે ને અહીંયા ડી સ્કવેર રહી ગયું ને આપણે શું રહી ગયું અણુની લખવી પડશે કે નહીં ત્રિજ્યા અણુ ત્રિજ્યા કેટલી આપેલી છે ચાલીસ એન્ગસ્ટ્રોંગ એટલે ચાલીસ ગુણ્યા દસ માઇનસ દસ ઘાત આવશે એનો વર્ગ થશે